એમાં શું હતું ખાલી સમીકરણ ઉકેલો એમાં એવો ઉલ્લેખ ન હતો કે નીચેના સમીકરણ ઉકેલો અને જવાબો પણ ચકાસો અહીંયા આપણે શું કરવાનું છે સમીકરણ ઉકેલવાનું છે અને જે સમીકરણનો જવાબ આવે એ જવાબ આપણે એની ચકાસણી પણ કરવાની છે તો જોઈએ દાખલા નંબર પહેલો 3x બરાબર 2x પ્લસ 18 તો 3x 2x છે બરાબર ની આ બાજુ છે તો બરાબર ની આ બાજુ આવે તો શું થાય માઈનસ 2x પ્લસ અહીંયા 18 છે રકમ શું આપી છે 18 અહીંયા શું લખાય 2x બરાબર ની ડાબી બાજુ લઈ જાય હવે જો અહીંયા સુધી 3x માઈનસ 2x તો દરેકને ખબર છે 3x માઈનસ 2x એટલે કેટલા થાય x તો જવાબ આપણને શું મળે x બરાબર 18 આપણને સમીકરણનો ઉકેલ મળી ગયો અહીંયા કે x બરાબર 18 હવે આપણને આગળ શું કીધું છે કે જવાબની શું કરવાની છે આપણે ચકાસણી તો ચલો હવે આપણે શું કરીશું જવાબની ચકાસણી તો કે ડાબા બરાબર 3x એટલે કે 3 ગુણ્યા x બરાબર કેટલા આવ્યો જવાબ 18 તો કે 18 તરી 54 તો ડાબા માટેની રકમ આપણને મળી ગઈ 54 હવે આપણે લખીએ જવાબ આનો પર જવાબ બરાબર 2x પ્લસ 18 તો કરીએ 2 ગુણ્યા 18 પ્લસ 18 તો શું થશે 18 2 36 વત્તા 18 તો જવાબ શું મળે એનો 54 જોઈ લીધું આપણે કે બંને જવાબ કેવા છે સમાન તો આપણે શું લખીશું ડાબા બરાબર જવાબ એટલે આપણે અહીંયા શું કરવાનું છે સ્વાધ્યાય 2.3 માં દરેક સમીકરણ પહેલા ઉકેલવાનું છે પછી ડાબા અને જવાની કિંમત મૂકી અને એ સમીકરણના જવાબની શું કરવાની છે ચકાસણી જોઈએ બીજો દાખલો તો બીજા દાખલાની રકમ શું છે 5t-3 બરાબર 3t-5 તો આને કઈ રીતે લખીશું 5t-3t આ માઇનસ 3 બરાબર માઇનસ 5 આ રીતે સમીકરણ થશે હવે 5t-માંથી 3t બહાર જાય તો શું વધે 2t-3 બરાબર માઇનસ 5 હવે કરીએ 2t બરાબર માઇનસ 5 પ્લસ 3 માઇનસ 3 બરાબર ની આ બાજુ છે બરાબર ની પેલી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ 3 2t બરાબર માઇનસ અને પ્લસ બંને નિશાની કેવી છે અલગ અલગ બંને નિશાની અલગ અલગ હોય એટલે એની શું થઈ જાય બાદબાકી માઇનસ 5 પ્લસ 3 તો જવાબ મળે માઇનસ 2 હવે જોઈએ t ને કરતા બનાવીએ માઇનસ 2 ભાગ્યા 2 તો જવાબ મળશે t બરાબર માઇનસ 2 આપણને અહીંયા સમીકરણનો ઉકેલ શું મળ્યો t બરાબર માઇનસ 1 હવે એના જવાબની આપણે શું કરી લઈએ ચકાસણી ડાબા બરાબર 5t-3 5 પર ગુણ્યા t કેટલા આવે આપણી જોડે માઇનસ 1 માઇનસ 3 તો અહીંયા શું થઈ જશે માઇનસ 5 માઇનસ 3 બંને નિશાની સમાન છે એટલે સરવાળો થશે પણ ચિહ્ન બાદ બાકી નો હશે એટલે માઇનસ 8 હવે એવી જ રીતે આપણે ચકાસણી કરીએ જવાબ આના પરની 3t-5 તો 3 ગુણ્યા માઇનસ 1 અને 5
કે ડાબા વાળું પદ અને જબા વાળું પદ બંને કેવા છે? સમાન. બંનેમાં કેવો જવાબ મળે છે? સમાન. તો અહીંયા આપણે શું લખી શકીએ? ડાબા બરાબર જબા. દરેક સ્ટુડન્ટ પોતાની નોટબુકમાં આ દાખલો લખી લેશે. જોઈએ દાખલા નંબર 3 કે 5x + 9 = 5 + 3x. તો અહીંયા શું થશે? 5x - 3x = + છે આવાથી જતા રહે તો શું થઈ જાય? એના - 3x + 5 અને - 9. તો જો શું થશે? 5x - 3x = - 4. અહીંયા 5x માંથી 3x જાય તો શું જવાબ પડે? 2x = - 4. x ને આપણે શું કરીએ? કરતા બનાવીએ તો - 4 / 2. તો આપણે x = કિંમત કેટલી મળી? - 2. આ દાખલામાં આપણે સમીકરણનો ઉકેલ કેટલો મળ્યો? x = - હવે અહીં આપણે ચકાસણી કરીએ. ડાબા બરાબર 5x / 9. તો 5 અને x ની કિંમત કેટલી છે? - 2 / 9. 5 નું શું થાય? - 10 + 9. બંને નિશાની કેવી છે? અલગ અલગ. માટે શું થઈ જશે? બાદબાકી. તો જવાબ મળશે - 1. એવી જ રીતે જવાબ 5 / 3x. 5 + 3x = - 2. 5 + - 6. અહીંયા પણ જવાબ મળશે - 1. બંને જગ્યાએ જવાબ કેવો મળ્યો? સમાન. એટલે આપણે શું લખાય? ડાબા બરાબર જવાબ. ચલો ત્રીજા નંબરનો દાખલો દરેક સ્ટુડન્ટ નોટબુકમાં લખી લેશે. આગળના દાખલામાં કર્યું એવી જ રીતે ગણીશું કે અહીંયા 4z - 2z = 6 - 3. 2z એ બરાબર ની આ બાજુ છે, આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. જ્યારે પ્લસ 3 છે બરાબર ની પેલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ 3. 4z - 2z. જો ડાયરેક્ટ આપણે કરવું હોય તો પણ કરી શકાય કે 4z - 2z કરીએ તો આપણને જવાબ શું મળવાનો છે? 2z. અને 6 માંથી 3 જાય તો જવાબ મળશે 3. z = 3/2. આવો જવાબ આપણને ચોથા નંબરના દાખલાના સમીકરણમાં મળે છે. હવે આપણે કરીએ એની ચકાસણી. ડાબા બરાબર 4z + 3. આપણે z બરાબર મળી 3 દૂત્યાંશ + 3. હવે કરીએ આપણે 2 ઉપરે તો જવાબ ઉપર વધો 2 તો 3 2 કેટલા થાય? 6. 3 2 6 + 3. 6 + 3 બરાબર જવાબ મળશે આપણને 9. એવી જ રીતે જવાબ માટે આપણે જોઈએ તો જવાબ માટે શું છે? 6 + 2 છે. જેની કિંમત કેટલી છે? 3 તૃતીયાંશ. અહીંયા પણ 2 ઉડી જશે તો 6 + 3. તો અહીંયા પણ જવાબ મળશે 9. જો બંને દાખલામાં જવાબ આપણને કેવો મળે છે? સમાન. એટલે આપણે અહીંયા લખી શકીએ ડાબા બરાબર જવાબ. આ હતો દાખલા નંબર 4 જે દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં લખી લેશે. જોઈએ પાંચમા નંબરનો દાખલો. 2x - 1 = 14 - x. અહીંયા આપણે શું કરીશું? x વાળું પદ ને બરાબર ની આ બાજુ લાવીશું તો અહીં
તો 14 માંથી 5 જાય તો કેટલા વધે 9 તો અહીંયા પણ આપણને જવાબ કેટલો મળ્યો 9 એટલે અહીંયા બંને જવાબ આપણને કેવા મળે છે સમાન જેવી રીતે આગળના દાખલામાં આપણને બંને જવાબ સમાન મળતા હતા એવી જ રીતે આ દાખલામાં માં પણ જવાબ બંને કેવા મળ્યા સમાન એટલે આપણે અહીંયા શું લખીશું ડાબા બરાબર